ઉતરવા લાગી છે અને રુદ્ર સ્વરૂપ ધારણ કરી રહી હોય તેમ ગામના આગેવાન અને ભરૂચ જિલ્લા પંચાયતના સાંસદ પક્ષ ભાજપના દંડક અનિલ વસાવાના ફેસબુક પેજ ઉપર ગામના જ સ્થાનિક યુવાને પોસ્ટ કરી હતી, જે પોસ્ટને લઈ ભડકેલા દંડકે સ્થાનિક યુવાને ફોન કરી 8 મિનિટ અને 11 સેકન્ડ સુધી અપશબ્દોનો વરસાદ વરસાવ્યો હતો. એટલું જ નહીં, પોતે ખૂબ રોષમાં હોય પોસ્ટ કરનાર યુવાનને તારી નોકરી છોડાવી દેશ તેવી પણ ધમકી આપી હોવાનો ઓડિયોમાં ઉલ્લેખ કરાયો છે. હલો 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 નિકા, બરાબર છે? ના ના, મેં સાંભળ્યું જ નથી તું બોલ્યો તે. કંપની પર હોય કે ગમે તે હોય, કઈ કંપની માં છે તું? હું અનુપમ માં છું. ઓકે, અનુપમ રસાયણ ઝઘડિયા. હા હા, તૂટી જાય કંપની એટલું યાર રાખજે દીદી. એટલે પણ મેં એવું તો હું લખું, પણ તને એટલો બધો ગુસ્સો આવે? છેલ્લી વાર કહી દઉં છું, તારે ગમે તેના વિશે લો, ગમે તેમાં પોઈન્ટ માં મારા પોસ્ટ પર ફેસબુક જોઈએ. અલા અનિલ, પણ મેં એવું શું લખ્યું છે તું મને કે? અનિલ ચાલ, તું મને કે, મેં કઈ ખરાબ, મેં કઈ તને ગાળ આપી કે કઈ કર્યું મેં તને? તું કેમ આટલા? પણ એવું નહીં, પણ અનિલ, મેં તને ગાળ આપી કઈ? તું મારા વિશે હું બોલે ને, મને બધી ખબર છે, પણ મેં તને એમાં નથી પડતો. બીજું કે તું મારો દુશ્મન નથી, મારો. અલે હું કઈ તારો દુશ્મન છું? પણ હું મેં તને એવું કઈ કઈ લખ્યું છે? પણ મહેરબાની કરીને મારા પર તું કોમેન્ટ નહીં માર, કે તું ભાઈ તું ને તું એમ મેં કઈ ભાજપા વોટ મંગા તારા ઘરે આવ્યો મેં. અલે એવું નહી, પણ મેં તને કઈ ગાળ આપી કે કઈ મેં તને ખરાબ બોલ્યો? તું આટલો બધો ગુસ્સે કેમ થાય છે? પણ મારી બી તારી સાથે કોઈ દુશ્મની નથી અનિલ, મેં ખાલી. અલે એવું એવું અલે એવું નહીં, પણ મારી પણ અનિલ 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 તું મારી વાત સાંભળ, પેલા તું ગુસ્સો કરવાનું બંધ કર. મેં તને એક બી શબ્દ એવો લખ્યો કે કઈ તું આટલો બધો કેમ ગુસ્સે થઈ ગયો? પણ કે મેં તને નથી એક ગાળ આપી અને તું મને આ રીતનું આટલું બધું તું બોલી ગયો? તું મારી મારી વાત હવે તું સાંભળ, તને એટલું કેવું છે, તું જે પોસ્ટ પર કોમેન્ટ કરે ને, એ પોસ્ટ પર લોકો મારી અંદર લાઈક કરતા હોય તો એવું લાગે કે આ રોશન છે, આનો વિરોધી છે. મારે તને ખાલી કહેવાનો મતલબ આ છે. હા તો પણ તું મને એ રીતનું કે નહીં, પણ તું આટલો બધો ગુસ્સે થાય છે? તું મને આ વસ્તુ શાંતિથી બી તું કહી શકતે ને મને? મને એ જ ખબર નહી પડી, મેં ખાલી આટલું લખ્યું. તું મને આ જ વસ્તુ તું મને શાંતિ થી બી કહી હશે ને અનિલ? એટલે શાંતિ થી પણ તારે સમજવું છે. પણ મેં તને એવી કોઈ ગાર પણ એવું નહી, પણ તું મને આ વસ્તુ કહી શકતો રહો કે રોશન આ રીતનું, ભાઈ આપડે એકબીજાના દુશ્મન નથી, તારે આ રીતનું મારી પર લખવાનું નહીં. ત્યારે તું આટલી બધી તું ગાર બોલ્યો મને, મને કે નોકરી છૂટી જાય એવું તો મેં તને શું કર્યું? મારા ભાઈ, મને તો તારી પર બહુ જ ગુસ્સો છે, તને એકદમ હકીકત વાત કહી દઉં. હા એકદમ, તને આજે મેં તને આટલા દિવસ હોય, આજે પહેલી વાર ભાઈ એટલે છોડ યાર હશે યાર, બધું લખતો રોડ નું લખતો મને કઈ વાંધો નહીં. પણ ભાજપ માં આવી મેં અમને તને જીતાયર ભાગલા પર વાત, એનો મતલબ કે તું રોહન ના કુટ ની પોલીસ કરે? ના ના ના, પોલીસ ની વાત જ નથી આવતી અનિલ, તું પૂછવું હોય તો કોઈને બી પૂછી લેજે. મેં મારે એને કેવું તો હું એને બી કહી જ દઉં છું, અને મેં કઈ આ એના માટે લખ્યું છે એવું બી નથી. એનો મતલબ કે મેં મારી નંબર તું કે બીજી પેનલ બનાવી, બરાબર છે? પેનલ કે એવું નહી અનિલ, પણ આપડી એ રીતની કોઈ વાત જ નથી થઈ ને. ના ના, એવું નહીં લા અનિલ, જો મેં આ જુદી, જો મારી વાત સાંભળ બંધુ, નંબર બી નહીં આપતે અનિલ, મારા મનમાં એવું કઈ રહેતે તો હું તને તરત નંબર બી નહીં મોકલતે ને.
નંબર મેં શ્રીજી બાપા માં સિદ્ધેશ્વરી માં બેઠો છે, ફોન બી કર્યા ને આનો નંબર મને મોકલજો. નંબર પણ તે મારી પાસે માંગ્યો, મેં તને તરત નંબર આપ્યો કે નથી આપ્યો, તે કોમેન્ટ કરી મેં તરત જ મેં તને પેમેન્ટ કીધું કે રૂબરૂ આવીને આપણે વાત કરશું, તો રૂબરૂ મેં ઓકે બી કીધું ને તને કોમેન્ટમાં. પણ મેં તને એવું કહું છું કે કદાચ મેં ગુસ્સામાં બોલી ગયો હોય તારા પ્રત્યે, મારા પ્રત્યે બી કઈ નથી, મારા પ્રત્યે બી તને કઈ આજે લઈ, બાકી મને મારા ભાઈ રોશન તારા પ્રત્યે કશું. જો જો અનિલ મારી વાત આમ, રોહન બી આવે ને તો અમારે જે એને કહેવાનું, અમે એને, અને મારું એવું કઈ છે જ નથી, તું કોઈને બી પૂછી જોજે, હું રોહન ને બી લખું જ છું, અને મારાથી તને લખાયું, તને ખોટું લાગ્યું હોય તો એ વસ્તુ અલગ છે, બાકી મેં એ રીતનું તને કોઈ જાતનું લખ્યું નથી, બાકી તને આ વસ્તુ ખોટી લાગી ગઈ અને તું મને ડાયરેક્ટ જ અનિલ તું આ વસ્તુ તું મને કે છે ચાલ, તું આ વસ્તુ તું હમણાં જે બધું બોલ્યો તું મને, એ તું મને કઈ રીતે કીધું તે મને કે નોકરી છૂટી જાય ને આવું બધું, આટલું આટલું બધું તારા મને તું શાંતિથી બી કહી શકતો હતો ને તું અનિલ, કે ગુસ્સામાં મેં તને હમણાં જ કીધું કે ગુસ્સામાં મારથી બોલાય કે તો મારી ભૂલ છે, બાકી તમે એવું કીધું મને બહુ જ ગુસ્સો હતો, તને ચોખ્ખી જ વાત કીધી. હા તો ગુસ્સો હતો તું મને ત્યારે જ કહી દેતે ને કે ભાઈ રોશન તારો નંબર આપ, મારે વાત કરવી છે તો હું તરત જ તને મારો નંબર આપી દેતે. હા લખું જ છું, તું જોઈ લેજે, તને તું કોમેન્ટ જોયો જ છે, આ વાત મને બહુ ગમી, સમજી લે આ વાત થી મેં એક્સેપ્ટ. આપણે જઈ જો, મારે બી મને તારા મને એટલું હતું કે મને તને કહેવાનો હક છે ભાઈ, એટલે મેં તને કીધું કે ભાઈ મેં તને વોટ આપ, મને હક છે એટલે મેં તને કીધું કે ગામમાં ને ગામમાં આમ આવું છે, આ બધી અંદર અંદર જ થાય છે, બીજું કઈ નથી થતું છેલ્લે. તન તું મને મળ અંદર અંદર, હું જો મેં તો 16 વર્ષ સુધી જોડે સમજી લે, આજે મારા પર જે વિચારી છે ને એ પબ્લિક ના જો બધું કશું ખબર નથી ભાઈ, આ તો અમોને આજે 80% ભાજપની વિરોધ થયું, આજે એના એની ખાફા પડી ગયા, આજે એવું છે કે મેં આજે રૂપિયા જઈને જીતી દેવા, પણ આજે આજે ભાજપના 80% જે લોકો છે જે ગડખોલના, આજે કેમ અમે બધા અલગ પહેરા, એનું બી એક રીઝન હોય ને. એટલે તો હું તને એ જ કહું છું ને અનિલ, પણ તું ડાયરેક્ટ મને આ રીતની ગાળો આપવા લાગ્યો અને તું મને આ રીતે કહેવા લાગ્યો, કે તમે પહેલા બી કીધું કે મારાથી કદાચ બોલાઈ ગયું છે, મેં ગુસ્સામાં હતો તને મેં રૂબરૂ મળ્યા, મેં તને બધી વાત કર્યા કે આ વસ્તુ કેમ ઉભું થયું છે, માફી માંગુ છું, મેં તને પેલા કીધું મેં ગુસ્સામાં હતો ને એટલે મેં તને બોલી દીધું, સમજી લે, મેં તને એજ કહેવા માંગુ છું ભાઈ, આવે ને મેં કાલે ફ્રી છું, તને મેં 5 મિનિટ જેવા વધારા નહીં લેવું, તને એ વાતની મારી પાસે કોઈ માહિતી નથી, કદાચ ગુસ્સામાં હોઈશ તો કદાચ બોલાય પણ ગયું હશે. ના ના, એવી નોકરીમાંથી કાઢી નાખવાની એવી કોઈ મારી વાત એમની જોડે થઈ નથી, એ વાત સતત ખોટી છે. મારો નથી, 100% મારો નથી, ને મારો અવાજ પણ નથી. હવે ચૂંટણી આવી છે તો ભલભલું પ્રલોભન અને એડિટિંગ આજના જમાનામાં ચાલુ છે, ને મારે કેમ કોઈને નોકરી પરથી નીકાળવાનું, હું તો જિલ્લા પંચાયતનો સભ્ય છું. બીજી તરફ યુવાન મારો શું વાંક છે તેમ કહેતો રહ્યો હતો અને સામેથી ગાળોનો વરસાદ થતો રહ્યો હતો. આ બાબતનો ઓડિયો વાયરલ પણ થયો છે અને અનિલ વસાવાએ નિવેદનમાં આપ્યું હતું કે ગુસ્સામાં બોલાઈ ગયું હશે, પરંતુ ઓડિયોમાં અવાજ મારો નથી,
કોઈકે ચૂંટણીને લઈ એડિટ કરીને મને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હશે, ત્યારે આ સમગ્ર વાયરલ ઓડિયો ઉપરથી લોકોમાં પણ કુતૂહલ સર્જાઈ રહ્યું છે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબંધ પક્ષ તરીકે માનવામાં આવે છે, પરંતુ ભાજપના જ શિસ્તબંધ પક્ષમાં રહેલા અનિલ વસાવાએ અભદ્ર ગાળોની વર્ષા કરતો ઓડિયો વાયરલ થતા ભાજપ પક્ષ સામે પણ અનેક કુતૂહલ સર્જાઈ રહ્યું છે. આ મીઠા પાણીની યોજનાની ફાઇલ છે. માસ્ટર પેનલના અથાગ પ્રયત્ન અને માનનીય મંત્રીશ્રી હતા જ્યારે ઈશ્વરસિંહ, એમના અથાગ પ્રયત્નથી આ કામ થયું છે. આપ જોઈ શકો છો કે આખી ઝોન પ્રમાણે વહેંચ્યું છે. આમાં તમને ક્યાંય અનિલભાઈની સાઇન દેખાય છે? અનિલભાઈ, જૂઠાણાની એક હદ હોય, કામ કરો. છેલ્લા 9 માસથી ચૂંટાઈને આવ્યા છો, એક કામ ગળખોલ માટે કર્યું નથી. ખોટા ખોટા જૂઠાણાના વાયદા ન કરો. ન કામ કરો તો વાંધો નહીં, પણ સસ્તી પ્રસિદ્ધિ માટે કશું પણ ન કરો.